ચંદી પાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે, ઘરનું વાતાવરણ મંગલમય બને છે, સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી આ માં અંબાના કોઈપણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પૂર્ણ કરે છે. વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાગ્મય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંદીપાઠને પણ માતાજીનું વાગ્મય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંદીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. માતા પરમ દેવતમ, આ જગતમાં માતાને પરમ તત્વ અને પરમ દેવત માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે માતૃશક્તિ વગર જીવન શક્ય નથી. શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતા કહે છે, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે ભવાની, જીવો માટે ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંદીપાઠમાં 13 અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંદીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંદીપાઠ કરતા પહેલાં કવચ, અરગલા, કિલક, ન્યાસ, માળા, ધ્યાન, આસન પૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંદીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંદીપાઠનું ફળ વિશેષ મળે છે. પ્રથમ અધ્યાય, આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોટેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કેટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્માજીને ડર લાગવાથી યોગ માયાની સ્તુતિ કરે છે. યોગ માયા નારાયણને જાગૃત કરે છે. 5000 વર્ષ સુધી મધુ કેટભ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે. બીજો અધ્યાય, આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભૃકુટીમાંથી ઉત્પન્ન થઈ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો. ત્રીજો અધ્યાય, આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઈને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઈને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ચોથો અધ્યાય, આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે. નવચંડી વગેરે
માતાજીના યજ્ઞોમાં પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે। આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે। પાંચમો અધ્યાય, આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। પાંચમા અધ્યાયને દેવ સ્તુતિ કહે છે। માતાજીના અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યા છે। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ, આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજી અને શંભુ નિશંભુ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે। છઠ્ઠો અધ્યાય, આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે। સાતમો અધ્યાય, આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। માતાજી ચાંડ અને મૂંડને મારે છે, માટે તેમનું નામ ચામુંડા પડે છે। આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। આઠમો અધ્યાય, આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે। રક્તબીજ નામનો દૈત્ય કોઈનાથી મરતો ન હતો, વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટપકા પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય। આને મારવા ચામુંડા દેવી આ દૈત્યને પોતાના મુખમાં લઈને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો। નવમો અધ્યાય, આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતા અને ત્રણ નેત્રવાળા અંબાનું ધ્યાન ધર્યું છે। આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે। અનેક પ્રકારના આ યુદ્ધોને ધારણ કરનારી અંબાદેવી નિશંભુ નામના બળવાન દૈત્યનો વધ કરે છે। દસમો અધ્યાય, આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે। આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે। માતાજી શંભુ નામના દૈત્યનો વધ કરે છે। દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે। અગિયારમો અધ્યાય, આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે। આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે। દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે, પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે। આ અધ્યાયમાં નારાયણી ગૌરી બ્રહ્માણી બહુચરાજી કૌમારી વૈષ્ણવી વારાહી ઇન્દ્રાણી ચામુંડા લક્ષ્મી સરસ્વતી જેવી અનેક દેવીઓના વાહનો
તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે। 12મો અધ્યાય। આમાં ચંદ્રને ધારણ કરનારી માં દુર્ગાનું સુંદર વર્ણન છે। આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંદીપાઠના મહિમાનું વર્ણન કરે છે। માતાજીને ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે। આ અધ્યાયને ચંદીપાઠની ફૂલસૂતી કહેવામાં આવે છે। માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, ફૂલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે। હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું। પાપીઓને કુબુદ્ધિને દરિદ્રતા આપું છું। 13મો અધ્યાય। આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે। સુરત નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે। માર્કંડેય મુનિ 700 શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે। ચંદીપાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાથી મિલન તત્વોની રક્ષા થાય છે। ઘરનું વાતાવરણ મંગલમય બને છે। સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે। માતાજી ભવસાગર પાર કરનાર છે। જે ભક્ત શ્રદ્ધાથી માં અંબાના કોઈપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે। ચંદીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું પાસાંતર વાંચવાથી પણ માં પ્રસન્ન થાય છે। ચંદીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી, પરંતુ માં અંબાનું પ્રત્યક્ષ વાગ્મય સ્વરૂપ છે। માં અંબા સૌના પર કૃપા કરે એવા સદભાવ સાથે જય જય અંબે। અમારો વિડિયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો।